નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ ચેનલમાં. અને આજે આપણે અહીં જોઈશું જે આજનું તાજેતરનો પરિપત્ર છે અને તેની અંદર વિષય છે કે 6/1/2022ની ચાલુ પરીક્ષાના સમયના અંગે, એટલે જે કાલની પરીક્ષાઓ છે તેની અંદર સમયની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. અને અમુક જે 10 તારીખના પેપરો છે તેની અંદર 11/12 તારીખના પેપરો છે તેની અંદર પણ ફેરફારો કરવામાં આવે છે, તેના વિશે વિગતવાર જોઈએ. અને તમે જો આ મારી આ ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને તમારા તમામ મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતીની તમામ અપડેટ આ ચેનલ પર તમને આપવામાં આવશે. તો તેની અંદર જોઈએ હવે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આગામી ઓક્ટોબર ડિસેમ્બર 2022ની બીજા તબક્કાની પરીક્ષાઓ તારીખ 6/1થી શરૂ થયેલ છે, જેમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિ જોતા વિદ્યાર્થીઓના હિતને લઈને પરીક્ષાઓની તારીખ અને સમય નીચે મુજબ ફેરફાર કરવામાં આવેલ છે, જેની સર્વે નોંધ લેવી. તો જે આ કોરોનાની પરિસ્થિતિ હાલમાં વધી રહી છે તે જોતા જે પરીક્ષાઓના સમય છે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે અને તારીખોની અંદર પણ ફેરફાર કરવામાં આવેલા છે. તો તેની અંદર જોઈએ, નંબર 1, 8/1/2022ની પરીક્ષાનો સમય 90 મિનિટનો એટલે કે 11:30 થી 1નો સમય રહેશે. બીએડ અને મેડિકલની પરીક્ષા સિવાયના તમામ પરીક્ષાઓને લાગુ પડશે, એટલે કે બીએડ અને મેડિકલની જે પરીક્ષાઓ તેને સિવાયના બધાને આ લાગુ પડશે. 8/1/2022ની પરીક્ષાનો સમય એટલે કે કાલની જે પરીક્ષા છે તેનો સમય 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો છે, તેમાં તમને સમય આપવામાં આવશે 11:30 થી 1નો. પછી નંબર 2 છે, 10/1/2022ની પરીક્ષા તારીખ 8/1/2022ના રોજ બીજા સેશનમાં એટલે કે 1:00 થી 2:30 અઢીના સેશન સમયમાં લેવામાં આવશે. એટલે કે જે 10/1 જે સોમવારની પરીક્ષા છે તેનો 8/1/2022એ બીજું તેનું સેશન છે, જે પ્રથમ સેશન 11:30 થી 1નું છે અને બીજું સેશન 1:00 થી 2:30નું છે, તેમાં જે 10 તારીખે પેપર લેવાનું છે તેનું લેવામાં આવશે. ઓકે, પછી છે નંબર 3, 11/1/2022ની પરીક્ષા, જે 11/1/2022ની પરીક્ષા છે તે 9/1/2022ના રવિવારના રોજ પ્રથમ સેશન એટલે કે 11:30 થી 1ના સમયે લેવામાં આવશે. એટલે કે 10 તારીખના જે પેપર છે તે 8 તારીખે બીજા સેશનમાં લેવામાં આવશે, 11 તારીખના જે પેપર છે તે 9 તારીખ એટલે કે રવિવારે 11:30 થી 1 એટલે કે પ્રથમ સેશનમાં લેવામાં આવશે. અને નંબર 4 છે, 12/1/2022ની પરીક્ષા 9/1/2022ના રવિવારના રોજ બીજા સેશન એટલે કે 1:00 થી 2:30ના સમયે લેવામાં આવશે. એટલે કે જે પણ આજે પરીક્ષાઓ છે 9/1/2022 સુધી તમામ પરીક્ષાઓ પૂર્ણ કરી દેવામાં આવશે એવું અહીં જણાવવામાં આવ્યું છે. તો આ જે પણ પેપરો છે 10 તારીખના 8 તારીખે અને 11/12 તારીખના 9 તારીખે તમામ પ્રશ્નપત્રો પેપરો લઈ લેવામાં આવશે. હવે તેની અંદર જોઈએ નંબર 5, તો તમામ પરીક્ષાઓમાં પ્રશ્નપત્રમાં પ્રશ્નોની સંખ્યા કરતા 50% પ્રશ્નો લખવાના રહેશે. બીએડ સેમ 3 ને આ લાગુ પડશે નહીં. તો જે પણ આ બીએડ સેમ 3 સિવાયના વિદ્યાર્થીઓ છે તેમના માટે 50% પ્રશ્નો જ લખવાના રહેશે. તેની અંદર જોઈએ તો અ, જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો ગમે તે 2 પ્રશ્નો લખવાના રહેશે. બ ની અંદર 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો ગમે તે 3 પ્રશ્નો લખવાના રહેશે. 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય કબ છે, 2 પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો ગમે તે 1 પ્રશ્ન લખવાનો રહેશે. ને જે પ્રશ્નપત્રમાં સેક્શન હોય તેમાં જ 1 સેક્શનમાં 3 પ્રશ્નો હોય તો ગમે તે 2 લખવાના રહેશે. તે જ પ્રમાણે સેક્શન 2માં પણ અનુસરવાનું રહેશે. અને આ વિગત છે તે મેડિકલ વિદ્યાશાખાની પરીક્ષાઓને લાગુ પડશે નહીં, જેની નોંધ લેશો. અને તમામ પરીક્ષાના કાર્યક્રમો યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે અને અમારી ચેનલ પર પણ મૂકવામાં આવશે. વધુમાં અનિવાર્ય સંજોગોમાં યુનિવર્સિટી દ્વારા રવિવારે પરીક્ષાનું આયોજન કરેલું છે, તો તેની તમામે નોંધ લેવી અને તેની અંદર આચાર્યશ્રીઓને પણ નમન વિનંતી કરવામાં આવી છે કે તે અંગેની વ્યવસ્થા કરી. તો આ જે પણ પેપરો છે 8 તારીખે જે પેપર છે તે કરી દેવામાં આવ્યા છે. અમુક પેપરો જે 2 પેપરો કરવામાં આવ્યા છે, બીએડના જોઈએ, બીએડ સેમ 3ના પેપર છે તે 9 તારીખનું પેપર કાલે ભેગું લેવામાં આવશે. અને 10, 11 અને 12 તારીખના પણ જે પેપરો છે, 10 તારીખનું 8 તારીખે અને 11/12 તારીખના પેપરો છે તે 9 તારીખે લેવામાં આવશે. તેની અંદર સેક્શન 2 રાખવામાં આવે છે, પ્રથમ સેક્શન અને બીજું સેક્શન. પ્રથમ સેક્શનનો ટાઈમ છે 11:30 થી 1નો અને બીજા સેશનનો ટાઈમ છે 1:00 થી 2:30નો. તો તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી અને જે પણ વિદ્યાર્થીઓ છે એચએનયુની હાલમાં જે 6/1/2022થી પરીક્ષા શરૂ થઈ ગઈ છે તેને જે પણ વિદ્યાર્થીઓને લાગુ પડે છે તમામ વિદ્યાર્થીઓને વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી આ તે લોકો આ માહિતીથી વંચિત ના રહી જાય.
तो आ वीडियो ने तमारा मित्रों साथे वधुमां वधु शेर करजो अने वीडियो तमने सारो लाग्यो तो जरूरथी लाइक करजो। तो फरी मळीशुं एक नवा वीडियो साथे। बाय बाय। जय हिंद। भारत माता की जय।